नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन धोरण 11 विषय आंकड़ा शास्त्र प्रकरण 5 विषमताओ। हवे विषमता शुं छे ए समझता पहला समीपता ने समझवी पड़े अने एनो अभ्यास शा माटे करवामां आवे छे एनी वात करीए। ए पहला थोड़ी प्रास्ताविक चर्चा करीशुं। आप जाणो छो कोई पण प्रश्ननी आंकड़ा शास्त्रीय तपास माटे सौप्रथम माहितीनुं एकत्रीकरण करवामां आवे छे। आ एकत्रित थयेली माहितीने वर्गीकरण अने पृथ्थकरण करी तेना परथी योग्य अर्थघटन मेळववामां आवे छे अने आ अर्थघटन मेळववानी प्रक्रियाने आपणे आंकड़ा शास्त्र कहीए छीए। आ माटे आपणे प्रकरण एक जोयुं। सौथी पहेला माहितीनुं एकत्रीकरण थाय के जेमां प्रत्यक्ष तपास परोक्ष तपास अने प्रश्नावलीनी रीते के कोण माहिती आ रीते माहिती मेळववामां आवे। प्रकरण 2 માં એ માહિતીનું વર્ગીકરણ કરવામાં આવ્યું કે જેમાં અસતત ચલને અલગ પાડ્યા, સતત ચલને અલગ પાડ્યા કે અમુક ગુણધર્મ અનુસાર માહિતી હતી તો એની કોષ્ટક રચના કરી। માહિતી સારી રીતે રજૂ થઈ શકે એટલા માટે આકૃતિ કે આલેખ દ્વારા એનું નિરૂપણ પણ કર્યું, પરંતુ આવી માહિતીને ટૂંકમાં રજૂ કરી શકાય એટલા માટે આપણે મધ્યવર્તી સ્થિતિનામાં મધ્યસ્થ અને બહુલક સોયદા, પરંતુ તેના પરથી કોઈ નિષ્કર્ષ ઉપર આપણે આવી શકાય નહીં એટલે માહિતીના અવલોકન એના સરેરાશના માપથી કેટલે દૂર સુધી પ્રસરેલા છે તે દર્શાવવા પ્રસારના માપનો અભ્યાસ કર્યો। પણ પ્રસારના માપ જે આપણે છેલ્લે જોયા ચતુર્થક વિચલન હોય કે પ્રમાણિત વિચલન હોય તેના પરથી પણ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આપણે આવી શકતા ન હતા, કારણ કે ઘણી વખત માહિતીનો પ્રસાર સોયધા પછી પણ માહિતીની અંદર અમુક પ્રકારની વિષમતાઓ રહેલી હોય છે અને આ વિષમતાઓ શોધવાની ખૂબ જરૂર પડે। તો આ વિષમતા શું છે એ સમજવા માટે સૌથી પહેલા આપણે સમિતતા એટલે કે સમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય એની વાત કરશું। એમાં સૌથી પહેલું છે જે આવૃત્તિ વિતરણમાં મધ્ય અને બહુલક એક સમાન હોય, કોઈ આવૃત્તિ વિતરણ એવું છે એનો મધ્ય જેટલો એટલો જ બહુલક આવે અને એટલો જ મધ્યસ્થ આવે એટલે કે એક્સ બાર is equal to m o હોય તો એ આવૃત્તિ વિતરણને સમિત આવૃત્તિ વિતરણ કહેવાય। નંબર 2 જે આવૃત્તિ વિતરણમાં અંતિમ ચતુર્થકો મધ્યસ્થ થી સમાન અંતરે આવેલા હોય, જે આવૃત્તિ વિતરણ એવું હોય કે જેમાં અંતિમ ચતુર્થકો છે એ સમાન અંતરે હોય એટલે કે Q3 - A = (n - Q1) હોય તો એ આવૃત્તિ વિતરણને સમિત આવૃત્તિ વિતરણ કહેવાય। અને ત્રીજું જે આવૃત્તિ વિતરણનો
वक्र संपूर्ण घंटाकार हो आवृत्ति वितरण बनाव ये आवृत्ति वितरण नो वक्र हे ये जो संपूर्ण घंटाकार हो आवृत्ति वितरण बनाव वक्र आ रीत बने संपूर्ण घंटाकार तो ये आवृत्ति वितरण ने समीक आवृत्ति कहवा बराबर वच्चे एक्स बार एम अने एम ओ आवेला होय अने नंबर फोर जे आवृत्ति वितरण में बहुलकनी बन्ने बाजुए आवृत्तियों समान रीते वितरित थयेली होय ते आवृत्ति वितरण ने सममित आवृत्ति वितरण कहेवाय। आ सममित आवृत्ति वितरण ना चार लक्षण कोई आवृत्ति वितरण में सममितता छे एम केवुं होय तो क्यारे कही शकाय तो के ज्यारे ए आवृत्ति वितरण नो मध्य मध्यस्थ अने बहुलक त्रणे एक समान होय। ज्यारे ए आवृत्ति वितरण में अंतिम चतुर्थको मध्यस्थ थी समान अंतरे आवेला होय एटले के क्यू थ्री माइनस एम इज इक्वल टू एम माइनस क्यू वन होय अने जे आवृत्ति वितरण नो वक्र संपूर्ण घंटाकार होय बेल सेल होय तो ये आवृत्ति वितरण ने सममित आवृत्ति वितरण कहेवाय अने बहुलकनी बन्ने बाजुए बराबर वच्चे बहुलक मध्यस्थ के मध्य आवेलो होय एनी बन्ने बाजुए आवृत्तिओ छे के समान अंतरे अने सरखी आवेली होय तो ये आवृत्ति वितरण ने सममित आवृत्ति वितरण कहेवाय। હવે જે આવૃત્તિ વિતરણ આ પ્રકારના લક્ષણો ન ધરાવતો હોય એટલે કે સમમિત ન હોય એ વિષમ કહેવાય અને આપણે એ વિષમતાનો અભ્યાસ કરવાનો છે તો આની ઉપરથી આપણે વિષમતાના અર્થ લક્ષણો પર આવશું કે ભાઈ વિષમતા એટલે શું આની ઉપરથી વિષમતાના અર્થ પર આવીએ। વિષમતાનો અર્થ ઉપરોક્ત લક્ષણો પરથી આપણે અર્થ બતાવી શકીએ કે આવૃત્તિ વિતરણમાં સમમિતતાનો અભાવ એટલે વિષમતા એટલે શું તો કે આવૃત્તિ વિતરણમાં સમમિતતાનો અભાવ। જો આવૃત્તિ વિતરણમાં સમમિતતા ન હોય તો આવૃત્તિ વિતરણ છે એમાં વિષમતા છે કહેવાય અથવા એને પણ કહી શકાય કે આવૃત્તિ વિતરણના વક્રમાં સુડોળતાનો અભાવ એટલે વિષમતા। વિષમતા એટલે શું તો કે આવૃત્તિ વિતરણમાં સુડોળતાનો અભાવ સંપૂર્ણ ઘંટાકારનો એ આડો અવળો કાં ડાબી બાજુનો ક્ષણ લંબાઈ ગયો હોય કાં જમણી બાજુનો ક્ષણ લંબાઈ ગયો હોય જો આવું હોય તો આવૃત્તિ વિતરણમાં વિષમતા છે એમ કહેવાય અને આ અર્થ ઉપરથી વિષમતાના બે પ્રકારો પાડી શકાય। આ જો વ્યાખ્યા છે વ્યાખ્યા ઉપરથી વિષમતાના જો આપણે પ્રકારો પાડીએ તો વિષમતાના બે પ્રકાર છે ધન વિષમતા અને ઋણ વિષમતા। વિષમતાના પ્રકારોની વાત કરીએ તો પહેલો પ્રકાર છે ધન વિષમતા
અને બીજું છે ઋણ વિષમતા. એમાં આપણે પ્રથમ વાત કરીએ ધન વિષમતા કોની કે ધન વિષમતા એટલે શું? તો કે જે આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ અને બહુલક ઉત્તરતા ક્રમમાં હોય એટલે કે એક્સ બાર ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન એવો એક્સ બાર સૌથી મોટો હોય એના કરતા એમ નાનો હોય અને એના કરતા એમ ઓ નાનો હોય તો આ આવૃત્તિ વિતરણને ધન આવૃત્તિ કે ધન આવૃત્તિ વિતરણની વિષમતા કહેવાય. નંબર બે જે આવૃત્તિ વિતરણમાં તૃતીય ચતુર્થ અને મધ્યસ્થ વચ્ચેનું અંતર પ્રથમ ચતુર્થ અને મધ્યસ્થ વચ્ચેના અંતર કરતા વધુ હોય એટલે કે Q3 માઇનસ એ ગ્રેટર ધેન એમ માઇનસ Q1 હોય તો તે આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે તે કહેવાય. જે આવૃત્તિ વિતરણમાં તૃતીય ચતુર્થ એટલે Q3 અને મધ્યસ્થ એટલે Q3 અને એમ વચ્ચેનો અંતર છે એ પ્રથમ ચતુર્થ અને મધ્યસ્થ એટલે કે એમ અને Q1 વચ્ચેના અંતર કરતા મોટું હોય ગ્રેટર ધેન તો તે આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા કહેવાય. અને નંબર 3 જે આવૃત્તિ વિતરણનો જમણી બાજુનો છેડો લંબાયેલો હોય જે આવૃત્તિ વિતરણનો જમણી બાજુનો છેડો લંબાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. જમણી બાજુનો જે છેડો છે એ છેડો લંબાઈ ગયો હોય તો એ આવૃત્તિ વિતરણમાં ધન વિષમ છે ધન વિષમતા છે તેમ કહેવાય. ધન વિષમતા ને ઓળખવાના આ 3 લક્ષણો કે એમાં મધ્યમ છે સૌથી મોટો હોય એના કરતા મધ્યસ્થ છે નાનો હોય એના કરતા બહુલક નાનો હોય. બીજું કે ધન આવૃત્તિ વિતરણમાં Q3 માઇનસ એમ એટલે કે પ્રથમ તૃતીય ચતુર્થ બને મધ્યસ્થ વચ્ચેનો અંતર છે એ પ્રથમ ચતુર્થ બને મધ્યસ્થ વચ્ચેના અંતર કરતા મોટું હોય. અને ત્રીજું કે જે આવૃત્તિ વિતરણનો જમણી બાજુનો છેડો જે છેડો છે એ જમણી બાજુનો છેડો લંબાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. આ એના 3 લક્ષણો. ત્યાર પછી ઋણ વિષમતાની વાત કરીએ આના જેવા જ 3 લક્ષણો છે આના કરતા બિલકુલ વિરુદ્ધ ઋણ આવૃત્તિ વિતરણના લક્ષણો છે. ઋણ આવૃત્તિ વિતરણ એટલે કે ઋણ વિષમતાનું પહેલું લક્ષણ છે જે આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ અને બહુલક ચડતા ક્રમમાં હોય એટલે કે એક્સ બાર લેસ ધેન એમ
દેશમાં સૌથી નાનો એના કરતા મધ્યસ મોટો એના કરતા બહુલક મોટો હોય તો તેને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. નંબર બે, જે આવૃત્તિ વિતરણમાં તૃતીય ચતુર્થ અને મધ્યસ્થ વચ્ચેનું અંતર પ્રથમ ચતુર્થ અને મધ્યસ્થ વચ્ચેના અંતર કરતા નાનું હોય એટલે કે Q3 માઇનસ A લેસ ધેન M માઇનસ Q1 હોય, તૃતીય ચતુર્થ અને મધ્યસ્થ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થ વચ્ચેના અંતર કરતા નાનું હોય તો તે આવૃત્તિ વિતરણમાં ઋણ વિષમતા કહેવાય. અને ત્રીજું, જે આવૃત્તિ વિતરણનો ડાબી બાજુનો છેડો લંબાયેલો હોય, જે આવૃત્તિ વિતરણનો ડાબી બાજુનો છેડો લંબાયેલો હોય તે આવૃત્તિ વિતરણમાં ઋણ વિષમતા કહેવાય. ડાબી બાજુ એટલે આ પ્રકાર, જો તમે એનો વક્ર દોરો કે આને દોરો તો આવૃત્તિ વિતરણનો જે વક્ર છે એ વક્રનો ડાબી બાજુનો છેડો લંબાયેલો હોય તો એ આવૃત્તિ વિતરણમાં ઋણ વિષમતા છે એમ કહેવાય. અને આવી વિષમતા માપવા માટે આપણા અભ્યાસક્રમમાં બે પદ્ધતિઓ છે, કાર્લ પિયર્સનની રીત અને પ્રોફેસર બાઉલીની રીત. આપણે બંને રીતની પહેલા ચર્ચા કરીએ ત્યાર પછી એના દાખલાઓ પર જઈએ. વિષમતા માપવાની કસોટી ભેદ, વિષમતાની એમાં કુલ બે રીત છે. પ્રોફેસર કાર્લ પિયર્સનની રીત અને બીજી પ્રોફેસર બાઉલીની રીત, બે રીત છે, કાર્લ પિયર્સનની રીત અને બાઉલીની રીત. હવે કાર્લ પિયર્સનની જે રીત છે એ રીત મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન નથી. કાર્લ પિયર્સનની રીત મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન નથી, તેટલા માટે આવૃત્તિ વિતરણમાં વિષમતા છે તેના પર આધારિત છે. અને બાઉલીની રીત મધ્યસ્થ અંતિમ ચતુર્થકો થી સમાન અંતરે આવેલ નથી, તેથી વિષમતા છે તેના ઉપર આધારિત છે. કાર્યસંધિ મધ્યસ્થ અને બહુલક એ સમાન નથી એટલે વિષમતા છે તેના ઉપર આધારિત. અને બાઉલીની રીત મધ્યસ્થ અંતિમ ચતુર્થકોથી સમાન અંતરે આવેલ નથી તેથી વિષમતા છે તેના ઉપર આધારિત. સ્વાધ્યાય 5.1 એ કાર્લ પિયર્સનની રીત ઉપર આધારિત છે અને 5.2 એ બાઉલીની રીત ઉપર આધારિત છે. કાર્લ પિયર્સનમાં બે રીત છે, જ્યારે બહુલક વ્યાખ્યાયિત હોય
સમતા હોય ત્યારે વિષમતા અને વિષમતા શોધવાનું અને બાવળીની રીતમાં પ્રથમ ચતુર્થ અને તૃતીય ચતુર્થ છે એ મધ્યસ્થી સમાન ન હોય ત્યારે વિષમતા શોધો. હવે પછી આપણે કાલ પિયર્સનની રીતનો સ્વાધ્યાય 5.1 માટે અભ્યાસ કરીશું.